આજે હું તમને હવાના દબાણ ઉપર આધારિત વિજ્ઞાનનો એક નાનકડો પ્રયોગ બતાવવા માંગુ છું. જ્યાં ધ્યાનથી નિહાળશો આ પ્રયોગ તમને જ્ઞાન સાથે ગમત અપાવશે. આ પ્રયોગ માટે આપણે જોઈશે એક કાચનો ગ્લાસ, રંગવાળું પાણી, એક આ 500 રૂપિયાની નોટ અને સપોર્ટ માટે પુઠ્ઠું. ચાલો મિત્રો હવે આપણે પ્રયોગની શરૂઆત કરીએ. તો પહેલા સૌપ્રથમ આપણે કાચનો વ્યવસ્થિત સીધો દૂરથી પણ જોઈ શકાય તેવો પારદર્શક ગ્લાસ કાચનો આપણે લેવાનો છે. હવે એમાં આપણે કલરવાળું પાણી નાખીએ છીએ. કલરવાળું એટલા માટે કે દૂરથી આપણે એને જોઈ શકીએ કે કલરવાળું જે પાણી છે એ નીચે પડે છે કે નહીં તે જોઈ શકાય. એ માટે કલરવાળું પાણી આપણે રાખેલું છે. હવે આ જ્ઞાન સાથે ગમ્મત એટલે 500ની જે નોટ છે, આમ તો બાળકોને આપણે રમૂજ માટે કહેવાનું છે કે આ તમારી નોટ ભાઈ SBI કે RBI બેંકની સાચી છે કે ખોટી તે કહેવાનું છે. જો આપણે બાળકોને એમ કહીએ કે ભાઈ તારી નોટ ખોટી છે તો આ રીતે આપણે એને ચેક કરી અને કહેવાનું છે. જો નોટ નીચે પડી જાય તો આપણે રમૂજમાં એમ કહેવાનું છે કે તારી નોટ ખોટી છે. એટલે આપણે હવે પ્રયોગની શરૂઆત કરીએ. તો આ મારા હાથમાં 500 રૂપિયાની નોટ છે, એને ગ્લાસ ઉપર આપણે આ રીતે રાખવાની છે. એની ઉપર બીજું એક પૂઠું લેવાનું છે જેથી કરીને આપણે હાથની મદદ વડે પૂઠા પૂઠું ઉપર રાખી અને સીધો આપણે પાણીનો જે ગ્લાસ છે એને આપણે ઊંધો વાળી દેવાનો, બરાબર. અને પછી ધીમે ધીમે પૂઠાને આપણે ખસેડી લેવાનું. શા માટે નોટ પડતી નથી તે જોઈએ. તો આપણે ખ્યાલ હશે કે ઉપરના ભાગની અંદર હવા ભરેલી છે, નીચેના ભાગમાં પાણી છે. પાણીને બહાર નીકળવું છે. પાણી જ્યારે બહાર નીકળે તો કે હવા અંદર જો દાખલ થાય તો પાણી બહાર નીકળી શકે. એટલે ગ્લાસની જે કિનારી છે એમાંથી હવા અંદર જઈ શકતી નથી, માટે આ નોટ ને પકડી રાખે છે. ઉપર તરફ એનું દબાણ છે અને પાણીનું નીચે તરફ દબાણ છે, એટલે આ નોટ ગ્લાસની કિનારી ઉપર ચીપકીને ચોંટી જાય છે. તો બાળકો તમે આ પ્રયોગ જાતે પણ કરી શકો છો. પહેલા ચલણી નોટ લેવા કરતાં કોઈ પણ બીજો કડક કાગળ લઈ અને તેની મદદથી હવાના દબાણ વિશેનો પ્રયોગ તમે જાતે ઘરે પણ કરી શકો છો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.